नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे अक्षर सुधारवानी टिप्स विषे शीखीशुं। सारा अक्षर आम तो विद्यार्थी जीवन में घणुं बधुं महत्व धरावे छे। सारा अक्षर होय तो परीक्षा में सारा मार्क्स पण मेळवी शकाय छे। सारा अक्षरवाळो विद्यार्थी वर्गखंड में अलग तरी आवे छे। तो आजे आपणे सारा अक्षर करवानी पद्धति विषे शीखी करवा माटे जे अमुक नानी नानी बाबतो होय छे जेनुं विद्यार्थीए खास ध्यान राखवानुं होय छे। सौ प्रथम अक्षर सुधारवा माटे अमुक प्रेक्टिस करवी पड़ती होय छे। आम तो एवुं कहेवाय के जेनुं चित्र सारूं होय एना अक्षर 100% सारा थता होय। तो सौ प्रथम आपणे चित्र उपरथी थोड़ी प्रेक्टिस करीशुं जेथी अक्षर मरोड़दार अने स्पीडमां लखी शकाय। तो आपणे जोईए तमारे एक नोटबुकना कोई एक बे पेज उपर तमारे प्रेक्टिस डेईली करवी पड़शे जेथी करीने तमे सारा अक्षर करी शको। અહીંયા મેં અમુક પ્રેક્ટિસ આપેલી છે, આ કર્વ કરવાના છે અને આપણે પ્રેક્ટિસ આગળ વધારતી જવાની નોટબુકમાં આ રીતે। બીજી પ્રેક્ટિસ છે, ઊંધા કર્વ આવશે આ રીતે કરવાનું છે। આખી લાઇન પૂરી થાય ત્યાં સુધી કરતું રહેવાનું, જ્યાં સુધી પરફેક્ટ મરોડ ના આવે ત્યાં સુધી આ પ્રેક્ટિસ કન્ટિન્યુ ચાલુ રાખવાની છે। જે ઘણા વિદ્યાર્થીઓને 10 દિવસમાં ફિનિશ થઈ જશે, ઘણા બાળકોને 15, ભલે મહિનો થાય પણ આ પ્રેક્ટિસ કરશો તો અક્ષર એક વખત તમને ગમશે। આ ત્રાસી લાઈન છે, આ પણ ત્રાસી લાઈન, સીધી ઊભી લાઈન બરાબર છે, ઝિગઝેગ લાઈન। ત્યારબાદ ગોળ રાઉન્ડ છે, એકબીજાને અડી અડીને કરવાના છે। ત્યારબાદ ચોરસ, ત્યારબાદ ત્રિકોણ, ત્યારબાદ ક્રોસ લાઈન છે ઝિગઝેગ, ત્યારબાદ આ ડિઝાઇન છે। હવે તમને એમ થતું હશે કે આ ડિઝાઇન સારા અક્ષર કરવા માટે શા માટે જરૂરી છે, તો હું તમને જરાક આનું એક એક્ઝામ્પલ બતાવી દઉં કે આ ડિઝાઇનમાં જે પણ અહીંયા જે ગોળ ચોરસ અને ત્રિકોણ આપેલું છે અને આ ઝિગઝેગ લાઈન આપેલી છે તે ઇંગ્લિશમાં અક્ષર સારા કરવા માટે વપરાય છે, અને બાકીની જે લાઈન છે તે ગુજરાતીમાં સારા અક્ષર કરવા માટે વપરાય છે। આ ક્રોસ લાઈન અને ઝિગઝેગ જે કર્વ આપેલા છે તે સ્પીડમાં અક્ષર કરવા માટે વપરાય છે। હવે જોઈએ આપણે કે ઇંગ્લિશમાં આપણે એ લખીએ તો એની બે લાઈન ક્યાંથી આવી, તમે જુઓ આ એક લાઈન મેં અહીંથી લીધી અને એક લાઈન મેં અહીંથી લીધી, આ લાઈન પૂરી થઈ। હવે એનું બીજું ઉદાહરણ એ ત્રિકોણ છે, ત્રિકોણમાંથી મેં આ લાઈન લીધી અને આ લાઈન લીધી તો એ બને છે। ત્યારબાદ ચોરસમાંથી આ લાઈન લઈ લો તો આ એ આપણો પૂર્ણ થાય છે। ત્યારબાદ બી કરવા માટે સીધી લાઈન અહીંથી આવે છે, એક અહીંથી પણ લઈ શકીએ। ત્યારબાદ આ રાઉન્ડ જે આપણે કરેલા છે તેમાંથી એક અડધો રાઉન્ડ લીધો તો પી બન્યો, બીજો રાઉન્ડ મારો તો બી બન્યો। ત્યારબાદ આ સર્કલને આપણે જો આ રીતે તમે કરશો એટલે અહીંયા તમારો સી બન્યો। આલ્ફાબેટના કોઈ પણ અક્ષર લઈ લેશો તો આ ડિઝાઇન ઉપરથી તમારા કમ્પ્લીટ થતા હોય, તો આના શેપ બરાબર હશે તો અક્ષરના શેપ પણ બરાબર આવશે। હવે એવી રીતે આ કર્વને આ જે ડિઝાઇન મેં આપેલી છે, દાખલા તરીકે ક કલમનો ક કરવા માટે, એમાં પણ જો આ સર્કલ તમારા બરાબર હોય તો બરાબર થાય। ત્રાસી લાઈન આ થઈ ગઈ, આ ગુજરાતી અક્ષર માટેની પ્રેક્ટિસ છે। અંગ્રેજીના અક્ષર પણ આનાથી સારા થાય। આ જે બાકીની એક્સરસાઇઝ આપી છે તેનાથી કર્સિવ રાઇટિંગ અને અક્ષર તમે પરીક્ષામાં સ્પીડમાં લખી શકો, કારણ કે તમારે 3 કલાકમાં 2 કલાકમાં પેપર પૂર્ણ કરવાનું હોય છે। હવે આગળ જોઈએ એનાથી વિશેષ, આ તો પ્રેક્ટિસ થઈ ગઈ, હવે શું કરવાનું? તો હવે અક્ષર સારા કરવા માટે જે લાઈન તમે લખતા હોય, જે આલ્ફાબેટ અથવા જે આ શબ્દો તમે લખો છો, તો એ શબ્દો આપણે કઈ રીતે વર્ણન કરવું એ જોઈ લઈએ। આ પ્રેક્ટિસ થયા બાદ એક એક શબ્દ આપણે લખવાનો છે કે શબ્દ સેમ ટુ સેમ આપણો લખાય, કલમનો ક લખો, ફરીથી લખો, ફરીથી લખીએ અને ફરીથી લખીએ, એવી રીતે આખી લાઈન પૂર્ણ કરીએ।
तो धीमे धीमे आपणो क कलमनो क एक सरखो थतो जशे। घणा विद्यार्थीओने केवुं थाय के एक पेज उपर लिखवुं होय पछी बीजुं पेज तमे फेरवो ने तो ए पेज उपर अक्षर पाछा अलग होय। आवुं शा माटे बने? के घणी वखत आपणने लखवामां आळस थती होय अथवा उतावळे लखता होय अथवा अक्षर आपणा खराब थता होय એમાં રુચિ ના હોય, એટલા માટે દરેક પેજ ઉપર આપણા અક્ષર અલગ અલગ હોય છે, તો એવું ના બને એટલા માટે આ પ્રેક્ટિસ જરૂરી છે। ગ ગણપતિનો ગ, ઈ ઇંગ્લિશમાં ઝેડ, આ રીતે પ્રેક્ટિસ એક લાઇનમાં શબ્દો પૂર્ણ કરવાના છે। એ શબ્દો બધા પૂર્ણ થાય ત્યારબાદ અહીંયા આપણે મોટા શબ્દો ઉપર જવાનું છે। મેં અહીંયા લખ્યું છે ન મ ન। આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે અક્ષર ઉપર તમે વજન આપી શકશો, તેને મરોડદાર બનાવી શકશો। તેનું ઉદાહરણ અહીંયા મેં નીચે આપેલું છે। કોઈ પણ અક્ષર તમે લખી શકો, દાખલા તરીકે હું અહીંયા લખું જમન। આ હું વારંવાર પ્રેક્ટિસ કરતો હોય તો આને હું વ્યવસ્થિત લખી શકું। આ પ્રેક્ટિસનું પરિણામ છે। તો સૌ પ્રથમ પહેલી ડિઝાઇન, પછી આ અક્ષર લખવાના છે, ત્યારબાદ શબ્દો લખવાના છે। હવે ખાસ મુદ્દાની વાત કે અક્ષર શબ્દો ડિઝાઇન તો બધું થઈ ગયું, પણ એને જ્યારે શબ્દોનો સમૂહ આપણે ભેગો કરીએ તેને વાક્ય કહેવાય। તો એ વાક્યનું પ્રેઝન્ટેશન નોટબુકમાં કઈ રીતે કરવું જોઈએ ખાસ ધ્યાન આપજો। ચમન રમત રમે છે એવા મેં ત્રણ વાક્યો લખ્યા છે। ચમન રમત રમે છે, ચમન રમત રમે છે, આ ત્રણેય વાક્યોમાં તમને થોડોક તફાવત દેખાતો હશે। તફાવત શું છે એ પણ તમને કહી દઉં છું। આ જે વાક્ય છે એમાં વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાનું હોય કે જ્યારે આપણે વાક્ય લખતા હોય ત્યારે બે શબ્દો વચ્ચેની જગ્યા જેને કહેવાય એ એક સમાંતર રીતે છોડેલી હોવી જોઈએ। આ જે બોક્સ આપણે એટલું મૂકીએ છીએ, જે શબ્દ તમે લખતા હોય, આ જે શબ્દ હોય એની જે જગ્યા હોય એટલી જ જગ્યા તમારા શબ્દો વચ્ચે હોવી જોઈએ, તો વાક્ય અતિ સુંદર દેખાય છે। અહીંયા તમે જોઈ શકો છો, એ નીચેના વાક્યમાં તમે જોઈ શકો છો અહીંયા જગ્યા નથી। અહીંયા મેં વધારે જગ્યા છોડી, અહીંયા માપમાં જગ્યા છોડી છે, તો આવું કરો તો વાક્ય ખરાબ દેખાય, એટલા માટે મેં આ વાક્ય અહીંયા લખીને તમને બતાવ્યું છે। બીજું આ વાક્યમાં એવું ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે વિદ્યાર્થીઓ એક વાક્ય લખતા હોય છે ત્યારે એક શબ્દ બરાબર લખ્યો, બીજો મોટો લખે છે, ત્રીજા શબ્દમાં એક અક્ષર મોટો અને એક અક્ષર નાનો કરી નાખે, તો એનાથી કેવું થાય, વાક્ય ખરાબ દેખાય છે અને અક્ષર સારા હોવા છતાં પણ વાક્યનો ઉઠાવ આવતો નથી, તમારું જે લખાણ હોય છે સારું દેખાતું નથી। તો આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે કોઈ વાક્ય લખીએ ત્યારે બે શબ્દો વચ્ચે એક સમાંતર જગ્યા છોડેલી હોવી જોઈએ। ત્યારબાદ જે આપણે અનુગો કરતા હોઈએ છીએ, જે કાનો માતર જેને કહીએ, એ કાનો માતર તમે જે રીતે કરતા હોય એ રીતે, તો એ બધા કાનો માતર એક સરખા થવા જોઈએ જેથી કરીને વાક્યમાં સરખું દેખાય। પછી અહીંયા રમે એની ઉપર આપણે આવું કંઈક કરીએ અને પછી છે એની ઉપર આવી રીતે કરીએ તો વાક્ય ખરાબ દેખાય છે। આ એક પ્રેક્ટિસ ધ્યાનમાં રાખવાની છે। ત્યારબાદ એક આ ખાસ અગત્યનો મુદ્દો કે દરેક વિદ્યાર્થીઓએ અક્ષર મધ્યમ પ્રમાણમાં કરવા જોઈએ, મધ્યમ પ્રમાણમાં, એનું એક ખાસ ધ્યાન રાખવાનું કે ઘણા બાળકો ખૂબ મોટા અક્ષરથી લખતા હોય છે નોટબુકમાં। દાખલા તરીકે આ લાઈન દોરેલી હોય તો આ લાઈનમાં અડી જતા હોય ઉપર નીચે અક્ષર, અને આ લાઈનમાં આ રીતે થતું હોય, અને ઘણાને એક લાઈનમાં બબ્બે લીટી સમાઈ જાય એટલા નાના અક્ષર કરતા હોય। તો ખૂબ નાના અક્ષર પણ સારા નથી, ખૂબ મોટા અક્ષર પણ સારા નથી, મધ્યમ અક્ષર એ સારા વિદ્યાર્થીની નિશાની છે અને એનાથી આ લખાણ તમારું ખૂબ જ સુંદર દેખાય છે। તો આશા રાખીએ કે આ પ્રેક્ટિસ તમને ધ્યાનમાં આવી છે અને વધુ પ્રેક્ટિસ કરશો અને આવનારા સમયમાં તમારા લખાણમાં સારું પ્રદર્શન કરશો। જય હિન્દ, અસ્તુ।